અત્યારે પ્રકરણ નંબર 3 આવે છે આઈપીસીની અંદર. આઈપીસી પ્રકરણ નંબર 3, પ્રકરણ 3 નું હેડિંગ છે શિક્ષાઓ. શિક્ષાઓ, હવે મિત્રો આની અંદર વાત કરીએ તો શિક્ષાઓ આ પ્રકરણની અંદર એક સવાલ આપણા માટે નીકળશે. આવે ત્યારે હું તમને બતાવું એ કે એ એક સવાલ કોન્સ્ટેબલ માટે આપણા માટે એક નીકળે એવો છે. એ સિવાય અગત્યનું પ્રકરણ નથી આ. પ્રકરણ નંબર 3 એ અગત્યનું નથી, પણ જોઈ લઈએ આપણે. મૂકવું નથી, છોડવું નથી. હરેક વસ્તુ આપણે જોશું. 23-એ 23 પ્રકરણ જોશું. એની અંદર પ્રકરણ નંબર 3 આવે છે શિક્ષાઓ. એમાં પ્રથમ કલમ છે કલમ નંબર 53. કલમ નંબર 53, 52 એ સુધી ચર્ચા કરી, અને હવે આવે છે કલમ નંબર 53. 53 નું હેડિંગ છે શિક્ષાના પ્રકારો. શિક્ષાના પ્રકારો, સૌપ્રથમ આપણે આઈપીસી ચાલુ કર્યું ત્યારે આપણે જોયું હતું શિક્ષાના પ્રકારો. શિક્ષાના પ્રકાર કેટલા? તો કે શિક્ષાના 5 પ્રકારો. એની જોગવાઈ અહીંયા કલમ નંબર 53ની અંદર આપી છે. શિક્ષાના 5 પ્રકારો જોઈ લઈએ તો સૌથી મોટી, ઉપરથી જોઈએ આપણે મિત્રો, સૌથી મોટી શિક્ષાની જોગવાઈ બોલે તો મૃત્યુદંડ. એનાથી પછીની શિક્ષાનો પ્રકાર જોઈએ તો આજીવન કેદ. ત્રીજા નંબરની શિક્ષા જોઈએ તો કેદ. મિત્રો આપણે ચર્ચા કરી હતી કેદના કેટલા પ્રકાર? કેદના 2 પ્રકાર, સાદી અને સખત. સાદી અને સખત. ચોથા નંબરની શિક્ષાનો પ્રકાર આવે છે મિલકત જપ્તી. અને પાંચમા નંબરે છે મિત્રો દંડ. હા, 5-એ 5 શિક્ષાના પ્રકારો વિશે ચર્ચા કરીએ. મૃત્યુદંડ, આજીવન કેદ, કેદ અને મિલકત જપ્તી અને દંડ. મિલકત જપ્તીનો ટોપિક સમજવો હોય ને તો ક્રિમિનલ પ્રોસિઝર કોડ 1973 સીઆરપીસીની અંદર એક વાર્તા છે. કલમ નંબર 61 લઈને સમન્સ 61-69 સમન્સના નમૂના વિશે છે. 70-81 વોરંટના નમૂના વિશે છે. કલમ નંબર 82 ફરારી નામું છે. અને કલમ નંબર 83 મિલકત જપ્તી. અને કલમ નંબર 84 મિલકત જપ્તીની મુદત સંદર્ભે ત્યારે આપણે આની વિશે ચર્ચા કરશું. અને પાંચમો પ્રકાર છે દંડ. હવે વાત કરીએ મિત્રો કલમ નંબર 54ની કે મૃત્યુદંડની સજા હળવી કરવા બાબત. મૃત્યુદંડની સજા હળવી કરવા બાબત. મૃત્યુદંડની સજા હળવી નીચેનામાંથી કોણ કરી શકે? એવો ડાયરેક્ટ સવાલ ઓનલાઈનમાં પૂછાઈ શકે કે મૃત્યુદંડની, ફાંસીની સજા હળવી કરવી હોય તો કોણ કરી શકે? એની જોગવાઈ કલમ નંબર 54ની અંદર આપી. ફાંસીની સજા, મૃત્યુદંડની સજા હળવી કરવી હોય તો રાષ્ટ્રપતિ કરી શકે. રાષ્ટ્રપતિ મૃત્યુદંડની સજા હળવી કરી શકશે આઈપીસી કલમ નંબર 54. એના પછી આ છે કલમ નંબર 55 આજીવન કેદની સજા. આજીવન કેદની સજા હળવી કરવા બાબત. હા, આજીવન કેદની સજા હળવી કરવી હોય તો મિત્રો કોણ કરી શકે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. અને રાજ્યપાલ, આ બંને વ્યક્તિ આજીવન કેદની મિત્રો સજા હળવી કરી શકે. હવે પછી જોઈએ છે. હું તમને કહેવા માંગતો હતો કે તમારી કોન્સ્ટેબલની એક્ઝામ માટેનો પોઈન્ટ છે જે એક સવાલ આખા પ્રકરણમાંથી એક સવાલ નીકળી શકે એવી સંભાવનાવાળો પ્રશ્ન હવે આવે છે મિત્રો. ધ્યાન કેન્દ્રિત અહીંયા રાખજો. કલમ નંબર 73, કલમ નંબર 73, કલમ નંબર 73. 73નું હેડિંગ છે એકાંત કેદ. એકાંત કેદ. સૌપ્રથમ એકાંત કેદની જોગવાઈ વિશે ચર્ચા કરીએ કે એકાંત કેદ એ શું છે. એકાંત કેદ એ શું? એકાંત કેદ કોને કહેવાય? તો એકાંત કેદ એ મિત્રો સખત કેદનો, સખત કેદનો એક ભાગ છે. એક ભાગ છે સખત કેદનો મિત્રો. એકાંત કેદ એ ભાગ છે. એકાંત કેદ કહેવાય કોને? તો એક લીટીમાં જવાબ આપો. એકાંત કેદ એટલે શું? તો કે જાહેર સંપર્કથી, જાહેર સંપર્કથી દૂર રાખવામાં આવે. જે કોઈ વ્યક્તિને એકાંત કેદની જોગવાઈ આપવામાં આવી છે એને જાહેર સંપર્કથી દૂર રાખવામાં આવે. એકલો ગોંધી રાખવામાં આવે જ્યાં કોઈની અવર જવર થતી ના હોય એને મિત્રો એકાંત કેદ કહેવામાં આવે છે. એના પછીનો જે એક્ઝામ લક્ષી પોઈન્ટ હું તમને કહેવા જઈ રહ્યો છું એ હવે આવે છે. સ્ટાર કરવા જેવો મુદ્દો
કે એકાંત કેદ મહત્તમ કેટલા દિવસ આપી શકાય? વિચારજો મિત્રો, એકાંત કેદ મહત્તમ કેટલા દિવસ આપી શકાય? એકાંત કેદ મહત્તમ એકી સાથે, એકાંત કેદ એકી સાથે કેટલા દિવસ આપી શકાય? તો મિત્રો અહીંયા આવશે જવાબ 14 દિવસ, નહીં કે 15 દિવસ. ધ્યાન ખૂબ જ કેન્દ્રિત અહીંયા રાખજો. એકાંત કેદની જોગવાઈ મહત્તમ 14 દિવસ આપી શકાય. જો અહીંયા વાત કરીએ 167 રિમાન્ડ, સીઆરપીસી કલમ નંબર, ક્રિમિનલ પ્રોસિઝર કોડ 1973, સીઆરપીસી કલમ નંબર 167 રિમાન્ડ. 24 કલાકમાં તપાસ પૂરી ના થાય ત્યારે અનુસરવાની કાર્યવાહી એટલે રિમાન્ડ. રિમાન્ડ એટલે મારવું શબ્દ નથી થતો, ગુના સંદર્ભે સખત પૂછતાછ કરવી એને રિમાન્ડ કહેવાય. રિમાન્ડ મહત્તમ કેટલા દિવસ? 15 દિવસ. રિમાન્ડ મહત્તમ 15 દિવસ. અને એવા જ એક દિવસ વાળો ભારતીય પુરાવા અધિનિયમ 112 કલમ નંબર 112 અનોરસ પુત્રની જોગવાઈમાં કેટલા દિવસ? 280 દિવસ આવે છે. આ તણે ત્રણ દિવસો યાદ રાખજો. નાયબ ચિટનીસની એક્ઝામમાં સવાલ પૂછાય ગયો, અગાઉ લેવાયેલી 2015-16 લેવાયેલી નાયબ ચિટનીસની એક્ઝામમાં પૂછાણું કે સીઆરપીસી મુજબ રિમાન્ડ મહત્તમ કેટલા દિવસ આપી શકાય? તો 15 દિવસ. અનોરસ પુત્ર એટલે શું? તો કે લગ્ન વિચ્છેદ પછી માતા અપરણિત રહી હોય અને લગ્ન વિચ્છેદની તારીખથી 280 દિવસમાં, 280 દિવસમાં કોઈ બાળકનો જન્મ થાય તો તેને અનોરસ પુત્ર કહેવાય કલમ નંબર 112. અને અહીંયા જો એકાંત કેદ આઈપીસી મુજબ એકાંત કેદ પૂછે કે એકાંત કેદ મહત્તમ કેટલા દિવસ આપી શકાય, તો મિત્રો 14 દિવસ, 15 દિવસ યાદ ના રાખતા, એકી સાથે 14 દિવસ એકાંત કેદ ફાળવી શકાય, એનાથી વધારે નહીં. તમે વિચાર કરો, 14 દિવસ કરતા વધુ કોઈ વ્યક્તિને એકાંત કેદમાં રાખવામાં આવે તો કોર્ટ, સરકાર અને કાયદો ઘડનાર વ્યક્તિ એવું માને છે કે એ વ્યક્તિ અસ્થિર મગજનો, મેન્ટલ વ્યક્તિ, દીવાનો વ્યક્તિ પણ થઈ શકે. એટલા માટે 14 દિવસ કરતા વધુ એકાંત કેદની જોગવાઈ ફાળવી શકાય નહીં. ખાસ યાદ રાખજો, એકાંત કેદ મહત્તમ 14 દિવસ. હવે એના એક ભાગલા પાડે છે કલમ નંબર 74, એકાંત કેદની વહેંચણી કરે છે. જો 74 નું હેડિંગ છે એકાંત કેદની મુદત, એકાંત કેદની મુદતની જોગવાઈ આપી કે એકાંત કેદની વહેંચણી કઈ રીતે હોય. આ ચાર્ટ સમજીએ પણ એક્ઝામ લક્ષી નથી મિત્રો, ખાલી સમજી લઈએ. કલમ નંબર 74, એકાંત કેદની મુદત. જો કોઈ આરોપીને, જો કોઈ વ્યક્તિને એક વર્ષ અથવા એક વર્ષ કરતા વધુ કોઈ સખત કેદ હોય તો એને એકાંત કેદ કેટલી મિત્રો આપી શકાય? 3 મહિના. એક વર્ષ અથવા એક વર્ષ કરતા વધુ કોઈને સખત કેદ હોય તો 3 મહિના, એટલે કે મહત્તમ એકાંત કેદ કેટલા મહિના આપી શકાય? 3 મહિના. બોલે તો 90 દિવસ. મહત્તમ કેટલા મહિના? 3 મહિના એકાંત કેદની જોગવાઈ આપી શકાય. 3 મહિના કરતા વધુ એકાંત કેદ ફાળવી શકાય નહીં. એનાથી આગળ 6 માસ, એટલે કે 6 માસથી લઈને 1 વર્ષ સુધીની સખત કેદ હોય તો એકાંત કેદ કેટલા મહિના આપી શકાય? તો કે 2 મહિના આપી શકાય મિત્રો. કેટલા મહિના? 2 મહિના. અને 3 માસથી લઈને 6 માસ સુધીની સખત કેદ હોય તો એકાંત કેદ કેટલા મહિના આપી શકાય? તો કે 1 મહિનો આપી શકાય, 1 મહિનો આપી શકાય. ફરજિયાત ધ્યાન રાખજો મિત્રો, કલમ નંબર 74, એકાંત કેદની મુદત 1 વર્ષ બરાબર 3 મહિના. 1 વર્ષ અથવા 1 વર્ષ કરતા વધુ સખત કેદ હોય તો 3 મહિના કોઈ આરોપીને એકાંત કેદ ફાળવી શકાય છે. એ જ રીતે 6 માસથી લઈને 1 વર્ષ સુધીની સખત કેદ હોય તો 2 મહિના એકાંત કેદ ફાળવી શકાય. અને 3 માસથી લઈને 6 માસ સુધીની સખત કેદ હોય તો 1 મહિનો એકાંત કેદ ફાળવી શકાય છે. મિત્રો, પ્રકરણ 3 સુધી આપણે સમજૂતી મેળવી. હવે આવે છે પ્રકરણ નંબર 4. પ્રકરણ 4માંથી મિત્રો કોન્સ્ટેબલ એસઆઈ અને પીએસઆઈની એક્ઝામમાં 1 માર્ક બને છે. સચોટ પ્રકરણ 4માંથી એ લોકો 1 માર્ક નાખતા હોય છે. વાત કરીએ પ્રકરણ નંબર 4ની. પ્રકરણ 4 શેને લગતું છે? સામાન્ય અપવાદો. સામાન્ય અપવાદો
હા ચર્ચા કરી આની અંદરથી 2016ના કોન્સ્ટેબલના પેપરમાં પણ સવાલ નીકળી ગયેલો છે, અગાઉના પેપરમાં પણ નીકળી ગયેલો છે. કેટલા સવાલ ખાલી આટલામાંથી બને. હું તમને જે 6 પ્રકરણ દેવાનો છું એમાંના માઇલું આ એક પ્રકરણ છે, પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4નું હેડિંગ છે સામાન્ય અપવાદો. પ્રકરણ 4માં કેટલી કલમ છે મિત્રો? તો કે 76 થી 106 કલમ, 76 થી 106. અને અગાઉ એક્ઝામમાં પૂછાઈ ગયેલી જોગવાઈ કે ખાનગી બચાવને લગતી જોગવાઈઓ. કેવી? ખાનગી બચાવ એટલે કે સ્વ બચાવને લગતી જોગવાઈ. સ્વ બચાવને લગતી જોગવાઈ આઈપીસીના કયા પ્રકરણમાં છે? તો પ્રકરણ નંબર 4 ખાનગી બચાવને લગતી જોગવાઈમાં કેટલી કલમો છે? તો 96 થી 106 મિત્રો. ખાસ આટલો ટોપિક છે, એમાંથી એક સવાલ એ લોકો બનાવે છે. અગત્યનું પ્રકરણ છે આ. આટલું ગોખી નાખજો, પાકું કરી નાખજો મિત્રો, જવા ના દેતા. એક માર્ક તમારા માટે છે પ્રકરણ 4 સામાન્ય અપવાદો. પ્રકરણ 4 ઇન્ડિયન પિનલ કોડ 1860 મુજબ પ્રકરણ 4 શેને લગતું છે? સામાન્ય અપવાદોને લગતું. સામાન્ય અપવાદોની જોગવાઈ આઈપીસીના કયા પ્રકરણમાં છે? પ્રકરણ નંબર 4 સામાન્ય અપવાદો. પ્રકરણ 4માં કેટલી કલમ છે? તો 76 થી 106. અને ખાનગી બચાવને લગતી જોગવાઈ, સ્વ બચાવને લગતી જોગવાઈ કયા પ્રકરણમાં? પ્રકરણ 4 ખાનગી બચાવમાં કેટલી કલમો છે? તો 96 થી 106. ખૂબ જ અગત્યનું છે, આટલા મુદ્દા ઉપર ધ્યાન રાખજો. હવે પછી જોઈએ પ્રકરણ 4. પ્રકરણ 4માં કેટલી કલમો આપણા માટે અગત્યની છે એની મારે વન લાઈનમાં પ્રથમ તમારી સમક્ષ રજૂ કરવું છે. એમાં સૌપ્રથમ કલમ છે કલમ નંબર 77. કલમ નંબર 77, ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો બને મિત્રો? ના બને. ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય કલમ નંબર 77. એના પછીની કલમ છે કલમ નંબર 80. કલમ નંબર 80, 80 બોલી એટલે પહેલા અ આવે, 80 એટલે અકસ્માત. અકસ્માત એ પણ ગુનો નથી. રાજકોટ મહાનગરપાલિકા તાજેતરમાં લેવાયેલી રાજકોટ મહાનગરપાલિકાની એક્ઝામમાં પૂછાઈ ગયેલી કલમ, કલમ નંબર 82 અને કલમ નંબર 83, આ બંને કલમ રાજકોટ મહાનગરપાલિકામાં પૂછાઈ ગઈ. કઈ રીતે? એ એક્ઝામમાં સવાલ હતો. તો કલમ 82 અને 83, આઈપીસી કલમ 82 અને 83 મુજબ કેટલા વયના બાળકે કરાયેલું કૃત્ય ગુનો બનતું નથી? આવો સવાલ એ એક્ઝામમાં પણ પૂછાઈ ગયો. તો આપણા માટે પણ અગત્યની બને એવી કલમ, કલમ નંબર 82 અને 83. કલમ 82નું હેડિંગ છે 7 વર્ષથી નાના બાળકે કરેલું કૃત્ય ગુનો બનતું નથી. અને કલમ નંબર 83, 7 થી 12 વર્ષના બાળકે કરાયેલું કૃત્ય પણ ગુનો બને નહીં. કારણ કે 7 થી 12 વર્ષનું બાળક અપરિપક્વ બાળક, હા, 7 થી 12 વર્ષના અપરિપક્વ બાળકે કરાયેલું કૃત્ય પણ ગુનો બને નહીં. એના પછીની કલમ છે કલમ નંબર 84, કલમ નંબર 84, દીવાના વ્યક્તિએ કરાયેલું કૃત્ય. દીવાનો એટલે કેવો મિત્રો? ગાંડો, અસ્થિર મગજનો, પાગલ વ્યક્તિ, જેણે પાગલપણાના કારણે શું કરી રહ્યું તેનો તેને ભાન હોય નહીં, એટલા માટે પાગલ વ્યક્તિએ કરેલું કૃત્ય પણ ગુનો બને નહીં, કલમ નંબર 84. એના પછીની કલમ છે કલમ નંબર 85, પોતાની ઈચ્છા વિરુદ્ધ, પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે કરેલ કૃત્ય પણ ગુનો બને નહીં, કલમ નંબર 86, પોતાની ઈચ્છાથી કરાયેલા નશાના કારણે કરેલ કૃત્ય પણ ગુનો બને નહીં. એનાથી આગળ જોઈએ 86 પછીની કલમ, કલમ નંબર 92, કલમ નંબર 92, શુદ્ધ બુદ્ધિથી કરાયેલું કૃત્ય ગુનો બને નહીં. 93 કલમ નંબર 93, કલમ નંબર 93નું હેડિંગ છે શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબત, એ પણ ગુનો નથી. અને 95 કલમ નંબર 95, નાની નજીવી હાનિ થાય તેવું કૃત્ય, એટલે કે 20 રૂપિયા કરતાં ઓછું નુકસાન થાય તેવું કોઈ પણ કૃત્ય ગુનો બને નહીં. એવી 76 થી 106 સુધી અપવાદરૂપ જોગવાયો છે. એમાં ખાનગી બચાવનો ચાર્ટ આપણે જોશું. સૌ પ્રથમ આ અત્યારે બોલ્યો એ કલમની ચર્ચા કરીએ. એમાં પ્રથમ કલમ છે કલમ નંબર 77. કલમ નંબર 77નું હેડિંગ છે ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય. ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય મિત્રો ગુનો બને નથી બનતું. શું કરવા? ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો ન બને. કારણ કે ન્યાયાધીશને તો શું હોય? એને જે ગુના સંદર્ભે એવિડન્સ મળે
એના આધારે સજા કે દંડની જોગવાઈ કરતા હોય, એટલા માટે ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો બને નહીં. કલમ નંબર એસી એસીનું હેડિંગ છે અકસ્માત. અકસ્માત એ પણ ગુનો નથી. તો તમને મિત્રો વિચાર આવતો હશે કે હિટ એન્ડ રન કેસ, કોઈ ગાડીઓના એક્સિડન્ટ થાય એમાં તો કેસ નોંધાય છે. તો મિત્રો 304 એ બેદરકારીથી મૃત્યુ નિપજા અલગથી જોગવાયો. અકસ્માત કોને કહેવાય એનું એક ઉદાહરણ હું તમારી નજર સમક્ષ મૂકું કે એક કઠિયારો વૃક્ષ ઉપર લાકડા કાપી રહ્યો છે. નીચેથી એક બાળકોનું ટોળું નીકળે છે. કટિયારો લાકડા કાપતી વેળાએ કુવાડીના હાથાનો ભાગ હાથમાં રહે છે અને આગળનો ફરશીનો ભાગ નીચે પડે છે અને નીચે નીકળનાર બાળકના માથાના ભાગે વાગે છે અને બાળકને મહાવ્યથા થાય છે. તો અહીં કટિયારાએ કરેલું કૃત્ય એ ગુનો છે નહીં મિત્રો, આ અકસ્માત છે, જાણી જોઈને કરાયેલું નથી, એટલા માટે ગુનો બને નહીં. એના પછી કલમ નંબર 82 જે વાત કરી આપણે રાજકોટ મહાનગરપાલિકાના પેપરની, કલમ 82 હેડિંગ છે સાત વર્ષથી નાના બાળકે કરેલ કૃત્ય. ભાઈ કલમ નંબર 82 હેડિંગ છે 7 વર્ષથી નાના બાળકે કરેલું. કોમળી વયનું બાળક 7 વર્ષથી નાનું બાળક હોય એ કોઈ પણ કૃત્ય કરે એ ગુનો બનતો નથી. અને એનાથી આગળ કલમ નંબર 83 7 વર્ષથી 12 વર્ષના અપરિપક્વ, કેવું બાળક? અપરિપક્વ બાળકે કરેલ કૃત્ય 7 થી 12 વર્ષના અપરિપક્વ કે જેનામાં પૂરી સમજ શક્તિ ન હોય એ શું કરે છે, એનું પરિણામ શું આવશે, એવા અપરિપક્વ બાળકે કરાયેલું કૃત્ય પણ આઈપીસી મુજબ ગુનો બનતું નથી. કઈ કલમ? કલમ નંબર 83. કલમ 83 મુજબ કેટલા વર્ષના અપરિપક્વ બાળકે કરાયેલું કૃત્ય ગુનો ન બને? તો 12 વર્ષના. અને એવો સવાલ પૂછાય કે આઈપીસી કલમ 82 મુજબ કેટલા વયના બાળકે કરાયેલું, કેટલા વર્ષના બાળકે કરાયેલું કૃત્ય ગુનો ન બને? તો 7 વર્ષથી નાના બાળકે કરેલું કૃત્ય ગુનો બનતું નથી. ત્યારબાદ આવે છે કલમ નંબર 84. 84 નું હેડિંગ છે દીવાના વ્યક્તિએ કરેલ કૃત્ય. હવે દીવાનો એટલે તમને પહેલા પણ અગાઉ પણ વાત કરી હમણાં થોડીક ક્ષણો પહેલા, દીવાનો એટલે કેવો વ્યક્તિ? પાગલ વ્યક્તિ, અસ્થિર મગજનો વ્યક્તિ, મેન્ટલ વ્યક્તિ. પાગલપણાના કારણે શું કરી રહ્યો છે તેનું તેને ભાન ન હોય, એટલા માટે આઈપીસી એવું કહે છે કે ગાંડા માણસે કરેલું કૃત્ય ગુનો બનતું નથી. ત્યારબાદની જોગવાઈ જોઈએ કલમ નંબર 85. 85 નું હેડિંગ શું છે? પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલ નશાના કારણે કરેલ કૃત્ય પોતાની ઈચ્છા વિરુદ્ધ નશાના કારણે કરાયેલ કૃત્ય ગુનો બનતું નથી. હવે તમને એવું થાય કે ઈચ્છા વિરુદ્ધ એટલે શું, કે પાણી છે લ્યો ભાઈ પાણીમાં દારૂ ભેળવીને કોઈકને પીવડે દે, એ નશો એક ના હોય, નશો ચરસનો હોય, ગાંજાનો હોય, અફીણનો હોય, કાકવીનો હોય કે XYZ નશો કોઈ ઇન્જેક્શન દ્વારા પણ દઈ શકાય, અલગ અલગ પ્રકારના નશા હોય. જાણે છે કે આ વ્યક્તિ નશો નથી કરતો, એવા કોઈ વ્યક્તિને ખોરાકમાં ભેળવીને કંઈક એવું નશાકારક પદાર્થ આપી શકાય, ઇન્જેક્શન દ્વારા પણ આપી શકાય, જબરદસ્તી પણ આપી શકાય, ઈચ્છા નથી તેમ છતાં એને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરાવો અને પછી એ વ્યક્તિ નશાકારક પદાર્થનું સેવન કરીને કોઈ ગુનાહિત કૃત્ય કરે તો એના ઉપર કોઈ કલમ લાગશે નહીં, એને આઈપીસી લાગુ ના પડે, એણે કરેલું કૃત્ય ગુનો બનતું નથી. કલમ નંબર 85 પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે કરેલ કૃત્ય ગુનો બને નહીં. હવે આમાં તો નવાઈ લાગશે. કલમ નંબર 86 એવું કહે છે કે પોતાની ઈચ્છાથી, જોજો સાંભળજો, પોતાની ઈચ્છાથી કરેલ કૃત્ય, પોતાની ઈચ્છાથી કરેલ નશાના કારણે કરેલ કૃત્ય ગુનો બને, પોતાની ઈચ્છાથી
કરાયેલા નશાના કારણે કરેલ કૃત્ય ગુનો બને તો તમને એવું થાય કે ભાઈ જાણી જોઈને દારૂ પીવે છે અને પછી કોઈ કૃત્ય કરે તો એ ગુનો ન બને એવું કે નહીં ભાઈ એવું નથી. જો એક મુદ્દો અહીંયા એડ કરવો પડે કે પોતાની ઈચ્છાથી નશો કર્યો, કોઈ પણ જાતનો નશાકારક પદાર્થનું સેવન કર્યું, પરંતુ જોજો એ કૃત્ય કરવાનો ખાસ યાદ રાખજો, તે કૃત્ય કરવાનો તેનો શું ના હોવો જોઈએ? ખાસ ઈરાદો ના હોવો જોઈએ, ઈરાદો ના હોવો જોઈએ. કોઈ પણ નશાકારક પદાર્થનું સેવન કરીને એ વ્યક્તિ જે કાંઈ કૃત્ય કરે છે એ કૃત્ય કરવાનો તેનો ખાસ ઈરાદો ના હોય એવા નશાકારક પદાર્થનું સેવન કરેલા વ્યક્તિએ કરેલું કૃત્ય પણ ગુનો બને નહીં. કલમ નંબર 86. એનાથી આગળ જોઈએ 92. આગળ ચર્ચા થઈ ગઈ છે શુદ્ધ બુદ્ધિથી, શુદ્ધ બુદ્ધિથી કરાયેલ કૃત્ય, શુદ્ધ બુદ્ધિથી કરાયેલું કૃત્ય પણ ગુનો બનતું નથી. એનાથી આગળ એક 93 એ જ જોગવાઈ છે, પણ એમાં બાબતો છે કે શુદ્ધ બુદ્ધિથી, શુદ્ધ બુદ્ધિથી જણાવેલ બાબત, જણાવેલ બાબત. કોઈ પણ વ્યક્તિ શુદ્ધ બુદ્ધિથી સારા ભલા માટે કોઈને કંઈક બાબત જણાવી હોય અને એને લાગી અને એને કંઈક કોઈ ગુનાહિત કૃત્ય થાય તો એ ગુનો બનતું નથી. શુદ્ધ બુદ્ધિથી જણાવેલ બાબત, કોઈ બાબત જણાવી હોય એનાથી એને કંઈક લાગી આવે અને કંઈક ઘટના થાય તો એ ગુનો બનતું નથી. અને એની છેલ્લી જોગવાઈ પછી આપણે જોઈ છે 96 થી 106, સ્વ બચાવનો હક. એ પહેલાં એક નાની કલમ જોઈ લઈએ, કલમ નંબર 95, કલમ નંબર 95. શુદ્ધ બુદ્ધિથી જોયું, એનાથી આગળ 95 છે, નાની નજીવી હાનિ થાય તેવું કૃત્ય, નાની નજીવી હાનિ થાય તેવું કૃત્ય ગુનો બને ના બને. 2 રૂપિયાની પેન હોય અને હું તોડી નાખું તો એ ગુનો નથી. કોઈ પણ 20 રૂપિયા કરતાં ઓછું નુકસાન થાય તો એ ગુનો નથી. નાની એવી ચીટી ભરવી, ચીટી ભરવી એટલે કે ચોંટીઓ ભરવો, એ પણ ગુનો નથી. કોઈ વ્યક્તિને નાની નજીવી હાનિ થાય, બસમાં મુસાફરી કરી રહ્યા છો, એ દરમિયાન ડ્રાઈવરે બ્રેક મારી અને આગળના વ્યક્તિને સહેજ ધક્કો લાગ્યો, કોઈ નુકસાન નથી થયું, તો આ જે ધક્કો લાગ્યો તો એ ગુનો નથી, નાની નજીવી હાનિ છે. એટલા માટે 95 મુજબ નાની નજીવી હાનિ થાય તેવું કોઈ પણ કૃત્ય ગુનો બને નહીં. આ 76 થી 95 સુધીની જોગવાઈ છે. હવે એનાથી આગળ આપણે ઘટનાક્રમ જોવો છે મિત્રો, એનાથી આગળ જે છે ખાનગી બચાવને લગતી જોગવાઈઓ, સ્વ બચાવને લગતી જોગવાઈઓ 96 થી 106. એમાં સૌ પ્રથમ કલમ છે કલમ નંબર 96, ખાનગી બચાવને લગતી જોગવાઈ. ખાનગી બચાવમાં કરાયેલ કૃત્ય, બચાવમાં કરેલ કૃત્ય. હા, ખાનગી બચાવની અહીંયા તો 96માં ખાલી વ્યાખ્યા જ આપે છે કે ખાનગી બચાવ એટલે શું, એટલે કે વ્યક્તિ પોતે પોતાના બચાવ, પોતાનો સ્વ બચાવ કરે એની જોગવાઈ આપી. જોજો એના બે ભાગ પડે છે, બે ભાગ પડે છે. 97ની અંદર બે જુદા જુદા પેટા ભાગ પાડી દીધા, શરીરના બચાવનો હક, શરીરના બચાવનો હક અને મિલકતના બચાવનો હક, મિલકતના બચાવનો હક. હવે વ્યક્તિ પોતે પોતાના શરીરનો બચાવ કરી શકે અને પોતાની મિલકતનો પણ બચાવ કરી શકે છે. આઈપીસી મુજબ, કાયદા મુજબ વ્યક્તિને પોતાના શરીરનો બચાવનો હક કરવાનો છે. ભાઈ કેવા કેવા સંજોગો એ, કે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર થતો હોય તો બળાત્કાર વેઠવાનો નથી, એ વ્યક્તિ, એ સ્ત્રી પોતાના શરીરનો બચાવ કરી શકે. મહાવ્યથા થવાની સંભાવના હોય, મૃત્યુ થવાની સંભાવના હોય, અપહરણ હોય, અપનયન હોય, ગેરકાયદે અટકાયતમાં હોય, કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો થતો હોય, એસિડ કે તેજાબ દ્વારા હુમલો, શરીર સાથે મિત્રો, શરીર સાથે કોઈ પણ ગુનાહિત કૃત્ય થતું હોય તો વ્યક્તિ પોતે પોતાના શરીરનો બચાવ કરી શકે છે. સચોટ શરીરનો બચાવ કરી શકાય. એ જ રીતે મિલકતની વાત કરીએ તો વ્યક્તિ પોતે પોતાની મિલકતનો બચાવ પણ વાપરી શકે. 97 મુજબ કોઈ પણ વ્યક્તિ તમારી મિલકતને આગ લગાડવાનો પ્રયત્ન કરતું હોય તો એ વ્યક્તિ પોતાની મિલકતનો બચાવ સચોટ કરી શકશે. એનાથી આગળ છે કલમ નંબર 99, કલમ નંબર 99. ક્યાં કૃત્ય સામે, ધ્યાન આપજો મિત્રો, ક્યાં કૃત્ય સામે, કૃત્ય સામે ખાનગી બચાવનો હક, ખાનગી બચાવનો હક
મળતો નથી, મળતો નથી. એવું તો કયું કૃત્ય મિત્રો, કે જેમાં વ્યક્તિ પોતે પોતાનો સ્વબચાવ, ખાનગી બચાવ વાપરી શકતો નથી. જો ના પાડે છે 99ની અંદર, તો એમાં એક જ જવાબ આવશે કે કાયદાથી બંધાયેલા કોઈ રાજ્ય સેવક એ કઈ કૃત્ય કરતા હોય, દાખલા તરીકે કોઈ ગેરકાયદેસર મંડળીની રચના થઈ અને એ ઉગ્ર બની અને હુલ્લડ કરે છે, જાહેર જગ્યાએ આગ લગાડવાના પ્રયત્ન કરે છે, મારામારી કરે છે, પથ્થરમારો કરે છે, જુદા જુદા કોઈ પણ જાતના બનાવો કરે છે, એ ગેરકાયદેસર મંડળીને વિખેરવા માટે રાજ્ય સેવક દ્વારા કોઈ બળ પ્રયાસ થાય, તો એમાં વ્યક્તિ પોતે, એ ગેરકાયદેસર મંડળીનો વ્યક્તિ પોતે પોતાના શરીરનો બચાવ કરી શકે નહીં. રાજ્ય સેવક કાયદાથી બંધાયેલું કોઈ કૃત્ય કરતા હોય એ દરમિયાન વ્યક્તિ પોતે પોતાનો બચાવ કરી શકતા નથી. એનાથી આગળ કલમ નંબર સો શરીરના બચાવનો હક. મૃત્યુ સુધી પહોંચે ત્યારે વ્યક્તિ પોતે પોતાના શરીરનો બચાવનો હક મૃત્યુ સુધી પહોંચાડી શકે. ગંભીર પ્રકારના ગુનામાં મૃત્યુ થવાની સંભાવના હોય, બળાત્કાર થતો હોય, આવા સંજોગોએ વ્યક્તિ પોતાના શરીરનો બચાવનો હક મૃત્યુ સુધી પહોંચાડી શકે. અને 103 કલમ નંબર 103 મિલકતના બચાવનો હક મૃત્યુ સુધી પહોંચે ત્યારે અમુક સંજોગો મિલકતમાં પણ વ્યક્તિ પોતાની મિલકતના બચાવના હકમાં પણ મૃત્યુ સુધી કોઈ પણ સંજોગો પહોંચાડી શકે. ગંભીર પ્રકારના ગુનામાં જેમાં મિલકતના બચાવમાં વ્યક્તિ 103 મુજબ સામી વ્યક્તિનું મૃત્યુ પણ નિપજાવી શકે છે. અને પ્રકરણ 4 છેલ્લી કલમ નંબર 106 નિર્દોષ વ્યક્તિને થતી હાનિ અટકાવવા, નિર્દોષ વ્યક્તિને થતી હાનિ અટકાવવા કરેલ કૃત્ય, કોઈ નિર્દોષ વ્યક્તિને કોઈ પણ જીતની હાનિ થતી હોય તે અટકાવવા માટે કરાયેલ કૃત્ય પણ 106 મુજબ ગુનો બનતું નથી. ફરી એક વખત આ પ્રકરણની ચર્ચા કરીએ, વન લાઈનમાં ચર્ચા કરીએ, ધ્યાન કેન્દ્રિત અહીંયા રાખજો. પ્રકરણ 4 બોલે તો સામાન્ય અપવાદો, 76 થી 106 ખાનગી બચાવને લગતી જોગવાઈઓ, 100 બચાવને લગતી જોગવાઈઓ, 96 થી 106 અગત્યની જોગવાઈ હતી એની ચર્ચા કરીએ. આપણે એક વખત વન લાઈનમાં જોઈએ, 77 ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો બનતું નથી. કલમ નંબર 80 અકસ્માત એ પણ ગુનો નથી. કલમ 82 7 વર્ષથી નાના બાળકે કરાયેલું કૃત્ય ગુનો બનતું નથી. કલમ નંબર 83 7 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના અપરિપક્વ બાળકે કરાયેલું કૃત્ય પણ ગુનો બને નહીં. કલમ નંબર 84 દીવાના વ્યક્તિએ, પાગલ વ્યક્તિએ કરાયેલું કૃત્ય ગુનો બને નહીં. 85 પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે કરેલ કૃત્ય પણ ગુનો બને નહીં. કલમ નંબર 86 પોતાની ઈચ્છાથી કરાયેલા નશાના કારણે પણ તે કૃત્ય કરવાનો તેનો ખાસ ઈરાદો ના હોય એવા નશાકારક પદાર્થનું સેવન કરેલા વ્યક્તિએ કરેલું કૃત્ય 86 મુજબ ગુનો બને નહીં. 92 કલમ નંબર 92 શુદ્ધ બુદ્ધિથી કરાયેલું કૃત્ય ગુનો બને નહીં. 93 શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબત એ પણ ગુનો નથી. અને 95 કલમ નંબર 95 નાની નજીવી હાનિ થાય તેવું કૃત્ય પણ ગુનો બને નહીં. હવે ટોપિક ચાલુ થાય 96 થી 106 ખાનગી બચાવનો હક. કલમ નંબર 96 થી 106 ખાનગી બચાવનો હક, સ્વ બચાવના હકની વાત કરી. 96માં ખાલી નિર્દેશ કરે છે કે ખાનગી બચાવ, સ્વ બચાવની જોગવાઈની વાત કરે. 97 ની અંદર બે ભાગ પાડ્યા, શરીરના બચાવનો હક અને મિલકતના બચાવનો હક. વ્યક્તિ ક્યારે ક્યારે પોતાના શરીરનો બચાવ કરી શકે અને ક્યારે ક્યારે વ્યક્તિ પોતાની મિલકતના બચાવનો હક વાપરી શકે છે કલમ નંબર 97 મુજબ. 99માં એક અપવાદરૂપ જોગવાઈ આપી કે કયા કૃત્ય સામે વ્યક્તિ પોતે પોતાનો ખાનગી બચાવનો હક વાપરી ના શકે, તો એની જોગવાઈ કલમ નંબર 99 અંદર આપી. કલમ નંબર સો શરીરના બચાવનો હક મૃત્યુ સુધી પહોંચે ત્યારે, અને 103 મિલકતના બચાવનો હક મૃત્યુ સુધી પહોંચે ત્યારે. અને છેલ્લી કલમ જોઈએ આપણે, 106 છેલ્લી કલમ પ્રકરણ નંબર 4 ની 106
છ નિર્દોષ વ્યક્તિને થતી હાનિ અટકાવવા માટે કરાયેલું કૃત્ય ગુનો બનતું નથી. આ પ્રકરણ નંબર 4ની જોગવાઈ હતી. પ્રકરણ 4 સુધી સમજૂતી મેળવી. ત્યારબાદનું પ્રકરણ છે પ્રકરણ નંબર 5. પ્રકરણ નંબર 5, પ્રકરણ 5નું હેડિંગ છે દુષ્પ્રેરણ. દુષ્પ્રેરણ, હા, દુષ્પ્રેરણની અંદર માત્ર બે કલમો આપણા માટે કોન્સ્ટેબલ માટે કામની છે, માત્ર બે કલમ. એમાં જોઈએ તો 107, સૌ પ્રથમ કલમ છે 107, જેમાં દુષ્પ્રેરણની વ્યાખ્યા આપી. દુષ્પ્રેરણ કોને કહેવાય? દુષ્પ્રેરણ એટલે શું? 107ની અંદર દુષ્પ્રેરણની જોગવાઈ આપવામાં આવેલી છે. દુષ્પ્રેરણ એટલે શું? તો કે એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેરે અથવા તો પ્રેરણા આપે તો એને દુષ્પ્રેરણ આપ્યું કહેવાય. ફરી એક વખત વ્યાખ્યા જોઈએ કે એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને કોઈ ગુનાહિત કૃત્ય કરવા ઉશ્કેરે, પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે તો એણે દુષ્પ્રેરણ આપ્યું કહેવાય. ઉદાહરણ તરીકે, ઉદાહરણ તરીકે સાસુ અને વહુ, સાસુ અને વહુ. જોજો અહીંયા બનાવીએ કે નવી નવી વહુને સાસુ મેણા ટોણા મારે છે કે તું આવી છો, તું આવી છો, તું આવી છો. આ જે વહુને સાસુએ આપ્યું એને દુષ્પ્રેરણ કહેવાય. અને વહુને લાગી આવે અને વહુ આપઘાત કરે તો 306 આપઘાતનું દુષ્પ્રેરણ લાગે, આપઘાતનું દુષ્પ્રેરણ લાગે. ત્યારબાદની જોગવાઈ છે 108. 108 દુષ્પ્રેરક. દુષ્પ્રેરક, દુષ્પ્રેરક કોને કહેવાય? દુષ્પ્રેરણની વ્યાખ્યા સમજે તો દુષ્પ્રેરક એટલે શું? તો એક જ લીટીમાં વ્યાખ્યા છે કે પ્રેરણા આપનાર, પ્રેરણા આપનાર વ્યક્તિ એટલે દુષ્પ્રેરક. પ્રેરણા આપનાર વ્યક્તિ એટલે દુષ્પ્રેરક. તો દુષ્પ્રેરક કોણ કહેવાય? અહીંયા સાસુ કહેવાય. કોણ કહેવાય? સાસુ. પ્રેરણા આપનાર વ્યક્તિ એટલે દુષ્પ્રેરક. ફરી એક વાત જોઈએ, પ્રકરણ નંબર 5 દુષ્પ્રેરણ. પ્રકરણ 5ની અંદર બે કલમો ગામની 107 દુષ્પ્રેરણની વ્યાખ્યા આપી અને 108 દુષ્પ્રેરકની વ્યાખ્યા આપી. દુષ્પ્રેરણ કોને કહેવાય? તો કે એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેરે અથવા તો પ્રેરણા આપે તો તેને દુષ્પ્રેરણ આપ્યું કહેવાય. અને 108 દુષ્પ્રેરક, પ્રેરણા આપનાર વ્યક્તિ એટલે દુષ્પ્રેરક. એનાથી આગળનું એક પ્રકરણ જોઈએ જેમાં પણ બે જ કલમો છે, ખૂબ જ અગત્યની કલમો. પ્રકરણ નંબર 5A. પ્રકરણ નંબર 5A, અહીંયા વાત કરીએ તો આપણું આઈપીસીનું પહેલું પેટા પ્રકરણ આવે છે 5A. 5A નું હેડિંગ છે ગુનાહિત. ગુનાહિત કાવતરું, ગુનાહિત કાવતરું. પ્રકરણ નંબર 5A નું હેડિંગ છે ગુનાહિત કાવતરું. ગુનાહિત કાવતરું કોને કહેવાય એની ચર્ચા કરીએ. એ પહેલાં કલમ જોઈ લઈએ. 120A ગુનાહિત કાવતરાની વ્યાખ્યા. ગુનાહિત કાવતરાની વ્યાખ્યા. સવાલ કેવો આના અંદરથી નીકળે મિત્રો કે ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો કેટલા વ્યક્તિ હોવા જોઈએ? બે. ઓછામાં ઓછા કેટલા? બે. ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ. હવે મિનિંગ સમજીએ કે કાવતરું, કાવતરાને સારા મિનિંગમાં લઈએ તો પ્લાન કહેવાય, પૂર્વ આયોજન કહેવાય. શું કહેવાય? પ્લાન કહેવાય. કોન્સ્ટેબલનો 15 ઓગસ્ટે પરિપત્ર જાહેર થયો 6189નો, એના માટે તમે પ્લાન કર્યો હશે, પૂર્વ આયોજન કર્યું હશે કે મારે અહીંયા ક્લાસ બંધાવવા, આ રીતે તૈયારી કરવી, આ ક્લાસીસના મારે મટીરિયલ વાંચવા, આટલું શિડ્યુલ, આ રીતે આ વિષય ઉપર આટલો મારે ભાર દેવો, આ બધું જ કર્યું અને પૂર્વ આયોજન પ્લાન કહેવાય. પણ જો અહીંયા શું છે? કાવતરું. કાવતરાની શબ્દની આગળ છે ગુનાહિત શબ્દ. બે અથવા બે કરતાં વધુ વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે પૂર્વ આયોજન બનાવે તો એને ગુનાહિત કાવતરું ઘડ્યું કહેવાય. બે અથવા બે કરતાં વધુ વ્યક્તિ કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરવા માટે કોઈ પૂર્વ આયોજન બનાવે તો એને ગુનાહિત કાવતરું ઘડ્યું કહેવાય. ખાસ યાદ રાખજો. અને એની પછીની જોગવાઈ છે 120B. આ પ્રકરણની અંદર બે જ કલમો છે, 120A અને 120B. 120B નું હેડિંગ છે ગુનાહિત કાવતરાની શિક્ષા.
બંને કલમ વન લાઈનમાં યાદ રાખજો ખાસ મિત્રો. ગુનાહિત કાવતરાની કાવતરાની શિક્ષાની જોગવાઈ છે. 120A ગુનાહિત કાવતરાની વ્યાખ્યા વન લાઈનમાં પણ આ કલમ પૂછાઈ શકે કે ગુનાહિત કાવતરાની જોગવાઈ આઈપીસીના કઈ કલમમાં છે, તો 120A. અને ગુનાહિત કાવતરાની શિક્ષાની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં છે, તો 120B. આવા બે પ્રકરણ છે જે વન લાઈનમાં કરવા પડે, 5 અને 5A. હા, ત્યારબાદ આપણે આગળના પ્રકરણ ઉપર ચર્ચા. પ્રકરણ નંબર 6, પ્રકરણ 6 નું હેડિંગ છે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ. રાજ્ય વિરુદ્ધના ગુનાઓ, રાજ્ય ક્ષેત્ર સાથે સંબંધિત ગુનાઓ, રાજ્ય ક્ષેત્ર સાથે સંબંધિત ગુનાઓની જોગવાઈ પ્રકરણ નંબર 6 ની અંદર આપવામાં આવેલી છે. એમાં સૌપ્રથમ કલમ જોઈએ 121. 121 ભારત સરકાર સામે, ભારત સરકાર સામે યુદ્ધ કરવા, યુદ્ધ કરવા, યુદ્ધની કોશિશ કરવા, યુદ્ધની કોશિશ કરવા અથવા યુદ્ધ કરવાનું, યુદ્ધ કરવાનું ગુનાહિત કાવતરું ઘડવા બાબત, ઘડવા બાબત. આવી વન લાઈનમાં એક કલમ છે 121 પ્રકરણ નંબર 6 ની. પ્રકરણ નંબર 6 ની પહેલી કલમ છે 121, ભારત સરકાર સામે યુદ્ધ કરવા, યુદ્ધની કોશિશ કરવા અથવા યુદ્ધ કરવાનું ગુનાહિત કાવતરું ઘડવા બાબત. આમાં ઉદાહરણ ફિટ કરવું હોય તો કોણ આવશે મિત્રો? અજમલ કસા, બબ્બુ સલેમ આવી શકે કે ના આવી શકે? ચોક્કસ આવી શકે, એ લોકોએ આવું કર્યું હતું. ત્યારબાદની જોગવાઈ છે 122. 122માં પણ સેમ આવું છે કે ભારત સરકાર સામે, ભારત સરકાર સામે યુદ્ધ કરવા, યુદ્ધ કરવા, હથિયારો એકઠા કરવા બાબત, હથિયારો એકઠા કરવા બાબત. ભારત સરકાર સામે યુદ્ધ કરવા માટે શું હથિયારો? હથિયારો એકઠા કરવા, એકઠા કરવા બાબત. આની અંદર ઉદાહરણ કોણ ફિટ થશે? સંજય દત્ત. સંજય દત્ત AK-47 બાબતે, એના હથિયારો બાબતે લીધા હતા. કોઈ પણ વ્યક્તિ ભારત સરકાર સામે યુદ્ધ કરવા અથવા યુદ્ધની કોશિશ કરવા માટે હથિયારો એકઠા કરતું હોય તો 122 આઈપીસીની જોગવાઈ લાગશે. અને એના પછીની આ પ્રકરણમાંથી વન લાઈનમાં ગુજરાત લેવલે પોલીસ ખાતાની દ્રષ્ટિએ કોન્સ્ટેબલ, PSI અને SIમાં પૂછાઈ શકે તેવી સંભાવનાવાળી કલમ આ છે. સ્ટાર કરજો મિત્રો 124A. 124A મોસ્ટ એમ્પી વન લાઈનમાં ડાયરેક્ટ પૂછાય આવી. રાજદ્રોહ, રાજદ્રોહ. હા, રાજદ્રોહ કોને કહેવાય એની ચર્ચા આપણે કરીએ વ્યાખ્યાબંધ, પણ એ પહેલાં વન લાઈનમાં યાદ રાખજો. ઇન્ડિયન પિનલ કોડ 1860 કલમ 124A શેનો નિર્દેશ કરે છે? તો રાજદ્રોહ. આઈપીસીમાં રાજદ્રોહની જોગવાઈ કઈ કલમમાં છે? તો 124A. રાજદ્રોહ એટલે શું? તો કે કોઈ વ્યક્તિ કાયદાથી બંધાયેલી સરકાર સમક્ષ એવા કોઈ શબ્દ ઉચ્ચારે, ચેષ્ટાઓ કરે કે એની કોઈ આકૃતિ દોરે કે જેથી આ સરકારને ધિક્કાર ઉત્પન્ન થાય, તિરસ્કાર ઉત્પન્ન થાય કે અનાદર ઉત્પન્ન થાય તેવું કોઈ પણ કૃત્ય, એટલે રાજદ્રોહ શબ્દની અંદર લેવું. ફરી એક વખત મિત્રો ધ્યાન આપજો, રાજદ્રોહ કોને કહેવાય? તો કે કાયદાથી બંધાયેલી સરકાર સમક્ષ કોઈ વ્યક્તિ એવા કોઈ શબ્દ ઉચ્ચારે, એની ચેષ્ટાઓ કરે, એની આકૃતિ દોરે, એના ચિત્રો દોરે કે કોઈ પણ જાતનું એવું કોઈ પણ કૃત્ય કરે કે જેથી એ સરકારને ધિક્કાર ઉત્પન્ન થાય, તિરસ્કાર ઉત્પન્ન થાય કે અનાદર ઉત્પન્ન થાય એવું કોઈ પણ કૃત્ય, એટલે રાજદ્રોહ શબ્દની અંદર લેવું. ઉદાહરણ તરીકે, ઉદાહરણ તરીકે અસીમ ત્રિવેદી મુંબઈ કેસ, અસીમ ત્રિવેદી મુંબઈ કેસ. અને ત્યારબાદ આપણે રાષ્ટ્રપતિ પણ, ગાંધીજી પણ રાજદ્રોહના ગુનેગાર હતા. 6 વર્ષની કારાવાસ થઈ હતી, 2 વર્ષ કારાવાસ ભોગવી હતી. ગાંધીજી પણ રાજદ્રોહમાં આવી ગયેલા છે એકવાર. એનાથી આગળ જોઈએ 128. 128 કલમ નંબર 128. 128નું હેડિંગ છે કે કોઈ રાજ્ય કેદી, રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને, યુદ્ધ કેદીને નાસી જવામાં, નાસી જવામાં મદદગારી કરવા બાબત, મદદગારી
કરવા બાબત ભાઈ કોઈ રાજ્ય કેદી હોય કે કોઈ યુદ્ધ કેદી હોય એને નાસી જવામાં કોઈ રાજ્ય સેવક મદદગારી કરતો હોય તો 128 લાગે. ઉદાહરણ તરીકે સાબરમતી જેલ સુરંગ, સાબરમતી જેલ સુરંગ અહીંયા ફિટ થઈ શકે. 129 રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને કોઈ રાજ્ય સેવક કેવી રીતે ગફલતથી નાસી જવા દે તો એના બાબતની જોગવાઈ આપવામાં આવેલી છે. આ પ્રકરણ નંબર 6 હતું, રાજ્ય વિરુદ્ધના ગુનાઓ. એમાં આ 5 કલમો આપણા માટે કામની બનશે.